गुजरात में विधानसभा की चूंटनी ने लई हवे मांड 40 दिवस जेटलो समय बाकी रह्यो छे। चूंटनी ना टाणे जे छे तमाम राजकीय पक्षों एक्शन मोड में जोवा मळी रह्या छे अने आ पखवाड़िया में चूंटनी पंच द्वारा जे छे गमे त्यारे गुजरात में चूंटनी जाहेर करे तेवी शक्यताओ सेवाई रही छे। ते वच्चे तमाम राजकीय पक्षों द्वारा जे छे सीधा जे छे मतदारों ने संपर्क करवानो प्रयास करवामां आव्यो छे। अत्यारे गुजरात राजकारण में एक अपनी पार्टी कही शकाय ते रीते उभरी आवी छे, जनसेवा ड्राइवर पार्टी, जे खास करीने आ पार्टी ने जे छे प्रथम वक्त चूंटणी लड़वा जई रही छे। ने आपणे जे पार्टीना राष्ट्रीय अध्यक्ष छे प्रवीण आर तिवारी छे, तो मोंઘવારી, गरीबी, भ्रष्टाचार अने बेरोजगारी आ चार मुद्दा उपर तमाम पार्टीओ चुनाव लड़े छे अने घणी वार जीती पण जाय छे। જીત્યા પછી એ એના પર કોઈ પણ કામ નથી કરતા, એ સૌથી મોટી પ્રોબ્લેમ છે આ દેશ માટે। અને અમારી પાર્ટી તરફથી હું ગુજરાતની પ્રજાને આશ્વાસન આપું છું કે અમારી પાર્ટી જીતશે તો આ ચાર મુદ્દા ઉપર કામ કરશે અને આ ચારે મુદ્દાને સરસ રીતે આખા દેશની અંદર બતાવશે કે કેવી રીતે ગરીબી દૂર થાય છે, કેવી રીતે મોંઘવારી દૂર થાય છે, કેવી રીતે ભ્રષ્ટાચાર દૂર થાય છે અને કેવી રીતે કાર્યકર્તાઓમાં બહુ જોશ છે ચૂંટણીને લઈને અને અમે બહુ સારી રીતે ફાઇટ આપીશું। ભાજપ, કોંગ્રેસ અને લોકો આમ આદમી પાર્ટી વચ્ચે જે જંગ જોઈ રહ્યા છે તો આમ આદમી પાર્ટી અમારી વચ્ચે ક્યાંય પણ નથી। અહીંયા બધું જંગ થશે પણ બીજેપી, કોંગ્રેસ અને જનસેવા ડ્રાઈવર પાર્ટી વચ્ચે। અચ્છા, તમે કહી રહ્યા છો ત્રિપાંખીય જંગમાં તમારો સમાવેશ થઈ રહ્યો છે। અચ્છા, જે પ્રકારે તમે વાત કરી ભ્રષ્ટાચાર નાબૂદ કરી તમામ મુદ્દાઓ લઈને જન એટલે જે કોઈ પાર્ટીઓએ આવતી હોય છે જીત મળ્યા પછી જનતાને પણ જોતો તમે આશ્વાસન આપ્યું આવી રીતે કહીશું કે તમે ગુજરાતમાં કેટલા ઉમેદવારો આવી રીતે ઉભા રાખવાના છો, ખાસ કરીને અમદાવાદની ચૂંટણી હાલમાં 50 ઉમેદવારોની લિસ્ટ જારી થઈ ગઈ છે, જેમાં 20ને તો અમે જાહેર કરી દીધા છે અને ઘણી જગ્યાઓથી ઉમેદવારી માટે લોકોનો ફોન આવે છે, લોકો સંપર્ક કરે છે અને અમે 50થી વધુ સીટો ઉપર પોતાના ઉમેદવાર ઊભા રાખીશું અને અમે સરસ રીતે 2022ની વિધાનસભા ચૂંટણી લડીશું। 50 ઉમેદવારોની લિસ્ટ જારી થઈ ગઈ છે, જેમાં 20ને તો અમે જાહેર કરી દીધા છે અને ઘણી જગ્યાઓથી ઉમેદવારી માટે લોકોનો ફોન આવે છે, લોકો સંપર્ક કરે છે। નિલેશભાઈ, જનસેવા ડ્રાઈવર પાર્ટી 5મા વિકલ્પ તરીકે લોકોની સમક્ષ રહી છે, તમે પોતે એક દાવેદાર છો, તમારું કેવું લોક સંપર્ક છે ને હાલ જે વાત કરવામાં આવે કે કોંગ્રેસનું ગઢ સમાન જે છે દાળી લીમડા બેઠક રહી છે તો એમાં લોકોમાં કેવી રીતે વિશ્વાસ અપાવશો આ જનસેવા પાર્ટી તરફ? હું દાળી લીમડા વોર્ડના ખાલી એટલું જ કહેવા માગું છું કે આપણે જે બી ગટર લાઈન, પાણી લાઈન છે બરાબર, અને કચરાની સમસ્યા છે અને ઘણી બધી સમસ્યા લાઇટોની પણ છે, જે કચરો ઉઠાવવા નથી આવતા ડોર ટુ ડોરનો કોન્ટ્રાક્ટ હોવા છતાં પણ, એટલે એ બધી સમસ્યાઓના કારણે જઈને આપણે ઇલેક્શન લડવાનું છે કે બધું જે બી છે સમાજની તરીકે જે આપણે બધું જે કરવાનું છે કામ એ કોઈ કરતું નથી અત્યારે, બધા ખાલી વાયદા કરીને જતા રહે છે, પણ આપણે ઊભા રહીને કામ કરાવડે છે બધાની જોડે। મોંઘવારીના મુદ્દા લઈને જવાના છે અમે અને બીજી વસ્તુ કે સામાજિક બધા કામ કરવાના છે, એ બધા અમલ કરવાના છે। અચ્છા, ખાસ કરીને તમે ડ્રાઈવર જનસેવા પાર્ટી જે છે ડ્રાઈવરોની પાર્ટી કહેવામાં આવે છે, એમના ઉપર જે છે પ્રશ્નો છે, એમના હક અને અધિકારો છે, અત્યાર સુધી શોષણ થતી આવ્યું છે, તેને લઈને શું આવાજ ઉપાડશે? અમે આવાજ ઉઠાવેલો અમે 10મા મહિનાની 4 તારીખે જે ગેસનો ભાવ વધેલો એમાં અમે લોકોએ કલેક્ટર કચેરી ગયા હતા, રાજકીય લાભ ખાટવા પ્રયાસો થાય છે, અમે આવેદનપત્ર આપવા ગયા હતા અને આવેદનપત્ર આપ્યા પછી જ અઠવાડિયાની અંદર રિઝલ્ટ આવી ગયું છે કે ભાઈ 10% ટેક્સ ઘટાડો કરવામાં આવશે 1 તારીખથી। એ તમારું પરિણામ લાગે તમને? હા, તમે આવેદનપત્ર જે આપ્યું ત્યારે એ થયું છે, બાકી ત્યાં વગર અત્યારે કોઈ સરકારે કંઈ સાંભળ્યું નથી કોઈ મારી પાર્ટી નહીં હૈ और एक साल ही रजिस्ट्रेशन भी हुआ है लेकिन बहुत ही अच्छा लोगों द्वारा जो पब्लिक के द्वारा हमको रिस्पॉन्स मिल रहा है बहुत ही अच्छा मिल रहा है और जो भी जनता है हमारे विचारधाराओं से काफ़ी मैच कर रही है और हमारे हमको काफ़ी सपोर्ट कर रहे हैं। जितने भी कैंडिडेट्स हैं हमारे ऑल ओवर गुजरात
हम महसाणा, बनासकांठा और यहाँ जहाँ भी हमारे हमने अपने कैंडिडेट्स अभी तक डिक्लेयर कर दिए हैं वहाँ सभी, हाँ कुछ 20 कैंडिडेट हमने डिक्लेयर कर दिए हैं और बाकी 30 की जो लिस्ट हमारे पास तैयार है वो भी हम ऐसा हम जो एजेंडा लेके आए हैं वो CNG है सबसे पहले, तो जो कॉमर्शियल वाहन चलाते हैं जितने भी ड्राइवर हैं उनके लिए डीजल या पेट्रोल या जो CNG, जनरली CNG ज़्यादातर लोग चलाते हैं, तो उसको हम हमारी पार्टी ने कॉमर्शियल वाहन चलाने वाले जो खुद का वाहन चलाते हैं उनको संपूर्ण टैक्स फ्री CNG दी जाएगी, क्योंकि ये बेचारे पूरे दिन में अगर 1500 रुपये ना कमाए ना तो इनका जो है डेली का खर्च भी नहीं निकल सकता है। अगर हमारी सरकार में भागीदारी भी होती है तो मैं इतना ज़रूर अपने युवा मित्रों से मैं वादा करता हूँ कि जो भी सरकारी जगह खाली है उस पर भर्ती पूरी जितनी भी खाली जगह है उस पर भर्ती करने के लिए मैं हम अगर हमारी सरकार में भागीदारी होती है तो पूरा प्रयास रहेगा और हमारा पूरा प्रयास रहेगा कि सभी जगहों पे पूरी भर्ती हो। और जो भी प्राइवेटाइजेशन है, जितने भी प्राइवेट यानी कॉन्ट्रैक्ट बेस पे रखते हैं, अगर उस पर जो है कॉन्ट्रैक्ट वाले कमाते हैं, सरकार कॉन्ट्रैक्ट वालों को पैसा देती है, हमारी सरकार आती है तो डायरेक्ट वो करेगी, वो किसी भी कॉन्ट्रैक्ट बेस पे नहीं रखेगी। हाँ, हो सकता है कि उनको जो है सैलरी थोड़ी कम से शुरू हो लेकिन कायम ही रखेंगे हम। प्राइवेटाइजेशन जो है वो पूरी तरह से खत्म करने का निर्णय लेंगे सर। जो तुम्हें आ वीडियो फेसबुक पर जोई रहा छो तो लाइक अने फॉलो करो, अने यूट्यूब पर जोई रहा छो तो हमारी चैनल ने सब्सक्राइब करो। SATRE.com आजादी समाचारों की।